જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા. ચિત્રાવલી સાથે ગાયત્રી નો મહિમા અપાર છે. તે આ મત્સ્ય લોગ ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. गायत्री चित्रावली रिद्धि सिद्धिओना आकर्षणो. आत्मा परमात्मानो अंश छे. मनुष्य ईश्वरनो पुत्र छे. તેનામાં ઈશ્વરમાં રહેલી તમામ શક્તિઓ અને સંભાવનાઓ રહેલી છે. જ્યારે સાધક ગાયત્રી ઉપાસના દ્વારા પોતાના આંતરિક મળ વિક્ષોપોને શુદ્ધ કરી લે છે, ત્યારે તેના અંતકરણમાં દૈવીય શક્તિઓનો પ્રાદુર્ભાવ આપોઆપ થાય છે. આમ એનામાં સામાન્ય મનુષ્યમાં ન હોય એવી અનેક અલૌકિક શક્તિ પ્રગટ થાય છે. આ અલૌકિક શક્તિઓ મેળવીને કેટલાક સંકુચિત અને સ્વાર્થી સાધકોએ શક્તિઓનો સાંસારિક હેતુઓ માટે ઉપયોગ કરે છે. યશ, પ્રતિષ્ઠા, પૂજન અને મહત્વ મેળવવા માટે એ દૈવીય શક્તિઓને એ લોકોએ એવું પ્રદર્શન કરે છે કે જેથી લોકો એમના ચમત્કારીનો પુરુષ તરીકે માને છે. આથી સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ કરવા માટેની સ્વાર્થી ઈચ્છાઓ વાળા લોકો તેમની આસપાસ ટોળાબંધ રીતે ભેગા થાય છે અને સદા તેમની ઘેરી વળે છે. આવા બધા લોકો તરફથી માન પૂજા પ્રાપ્ત કરીને સિદ્ધિ મેળવવાલા મનુષ્ય સંતોષ મેળવે છે. વળી આ જ રીતે પોતાના સ્વાર્થને માટે પણ કેટલાક લોકો આવા પ્રકારના પોતાને મળેલી આત્મિક શક્તિના પ્રયોગ બીજાઓ પર કરે છે અને એમના દ્વારા ઈચ્છા મુજબ કામ કરાવે છે. કેટલાક સિદ્ધ પુરુષો પોતાના તપોબળથી બીજાઓના ભાગ્યને બદલી નાખે છે. કેટલાક લોકો ધાર્મિક માનમાગી સાધકો દ્વારા અભિચાર, ઘાત, સમૂહ, વિચાર, સિદ્ધિ, યક્ષિણીની સાધના વગેરેમાં સફળતા મેળવે છે અને એ બધા દ્વારા ચમત્કાર પ્રગટ કરીને સ્વાર્થને સાધવા કાર્યો કરીએ જાય છે. આ તો આત્મિક શક્તિનો દુરુપયોગ કહેવાય. આસુરી શક્તિઓ શરૂઆતમાં તો આ સિદ્ધિઓના પ્રલોભનો આપીને માણસને નીચે પાડે છે. આથી ફરીથી ને માણસને અસુરતા છોડીને દેવત્વ તરફ ન જાય એમ આસુરી શક્તિઓ હંમેશા ઈચ્છાઓ રાખતી હોય છે. જાત જાતના પ્રલોભનો બતાવીને તે આસુરી શક્તિઓનો સાધકોને લજ્જાવે અને મને ભોગ, અસર્ય, એસ તથા ગુણનીય ગુચોણોમાં પોતાની શક્તિ વાપરી નાખવા આકર્ષ્યા કરે છે. જો સાધક એ પ્રલોભનમાં ફસાઈ જાય તો તેની પુષ્કળ પરિશ્રમથી મેળવેલી આધ્યાત્મિક કમાણી થોડા દિવસોમાં જ ખલાસ થઈ જાય છે અને તે પાછો તોયલા મૂળા જેવું હતો તેઓને તેવો જ બની જાય છે. આ ભયથી ગાયત્રી માતા સાધકને બચાવે છે. તે તેની બુદ્ધિમાં એવી દઢતા પૂરે છે કે સાધક આ રીતિ સિદ્ધિઓનો પ્રલોભન અથવા આકર્ષણમાં ચક્કરમાં ન પડતા એ બધા તરફ ઉપેક્ષા વૃત્તિવાળો બને છે અને માતા તરફ તે તન્મન બની રહે છે. આમ થવાથી જ આધ્યાત્મિક શક્તિઓમાં તેનો લક્ષ્યની પ્રાપ્તિમાં માર્ગમાં તેની સહાયક બનીને તેને જલ્દી જ પૂર્ણતા તરફ પહોંચાડે છે. જય ગુરુદેવ. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય.